હવે આપણે ગીતને સમજીએ. ઊં બીન વાગે જ્યારે મદારી આવે એટલે મદારીની પાસે સાપ હોય, બીન હોય, એ બીન વગાડે એટલે જે સાપ હોય એ નૃત્ય કરે, નાચે સંગીત સાંભળીને. એટલે અહીંયા કવિ કહે, ગીતકાર કહે છે કે ઊં 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 બીન વાગી, ધમ 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 ઢોલક વાગી. એની પાસે ઢોલક પણ હોય છે. જો એ મદારી હોય છે એ જાત જાતના ખેલ રચાવે છે. એટલે પોતાની પાસે વાંદરો ક્યારેક લાવે છે, ક્યારેક રીંછ લાવે છે. આમ જાત જાતના પ્રાણીઓ તે પોતાની પાસે લાવે છે. તો એ બીન વગાડે છે, ઢોલક વગાડે છે. એટલે કે ધમ 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 ઢોલક વાગી, બીન વાગી, આવ્યો મૂછાળો મદારી. જો મદારી આવ્યો એને મૂછો છે, બચાવ બચ્ચો તાળી. એ બાળકો, બચ્ચો એટલે બાળકો, બાળકો તાળી વગાડો, મૂછાળો મદારી આવ્યો. ઊં 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 બીન વાગી, બીન વાગી, ધમ 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 ઢોલક વાગી, ઢોલક વાગ્યું. આ તો મોતી રસી છે. જો મોતી દોરડી છે એની પાસે, જાડી મજબૂત દોરડું પણ તેની પાસે છે. એની ઉપર છોકરી છે. તમે વૌઠામાં જાઓ ત્યારે છોકરી હોય છે નાની એવી, અને બંને બાજુ વાસ ઊભા કરેલા હોય છે, અને વાસ ઉપર છોકરી ચાલતી હોય છે, અને એ છોકરીએ માથા પર બેડું પણ મૂકેલું હોય છે, એ દોરડી પર ચાલે છે, તમે જોતા હોય છે, અને ક્યારેક ડાન્સ પણ કરતી હોય, નાચે છે એ છોકરી. તમે જુઓ છો ને કેવી મજા આવે છે. તો અહીંયા મદારી છે, એ મદારીની પાસે મોટી દોરડી છે, રસી એટલે દોરડી. એ દોરડી પર છોકરી છે, ધીરે ધીરે ચાલે છે. જુઓ, ધીરે ધીરે છોકરી ચાલે છે. મેં કહ્યું ને તમને, વાંદરો વાંસળી વગાડે છે. વાંદરો છે એ વાંસળી વગાડે છે. જુઓ, વાંદરાભાઈ વાંસળી વગાડે છે. આ પ્રાણીઓને પહેલેથી તાલીમ આપેલી હોય છે. બજાવો બચ્ચો તાળી, બાળકો તમે તાળી વગાડો, તાળી પાડો. ઊં 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 બીન વાગી, બીન વાગ્યું. ધમ 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 ઢોલક વાગ્યું, ઢોલક વાગ્યું. આ તો મોટી પેટી છે. જો મદારીની પાસે એક મોટી પેટી છે, એની અંદર થેલી છે. પેટીની અંદર શું છે? તો થેલી છે. એની અંદર સાપ છે. પેટીની અંદર થેલી છે, થેલીની અંદર મોટો સાપ છે, કાળો મોટો સાપ છે. એ સાપ કેવો છે? તો કાળો છે અને મોટો છે. બજાવો બચ્ચો તાળી, બાળકો તમે તાળી વગાડો, તાળી પાડો. જોર જોર છે તાળી, ખૂબ જોશથી તાળી પાડો. આ મદારી છે એ પોતાનું ગુજરાન ચલાવવા માટે આવો ધંધો કરતો હોય છે, આજીવિકા પૂરી કરવા માટે. ઘર ચલાવવું પડે ને, એટલે આવા જાત જાતના પ્રાણીઓને લઈને આવે છે, અને પોતે પોતાનું ભરણ પોષણ કરે છે. એટલે આવા ખેલ બતાવે એટલે શું કરે બાળકો, ઘરેથી કોઈ ઘઉં લઈને આવે, કોઈ ચોખા લઈને આવે, જે મળે એ આપે. કોઈની પાસે પૈસા હોય તો પૈસા પણ આપે છે. અને એક જાતનું આ મદારી છે એ મનોરંજન પૂરું પાડે છે. હવે આગળ ગીત અહીં પૂરું થાય છે. લખો ક્યાં જોયું કેવું હતું. અહીંયા ચિત્ર આપેલું છે, તમારે ચિત્ર જોવાનું છે, અને એ ચિત્રનું નામ શું છે, એ ક્યાં જોયું હોય તમે એ કહેવાનું છે. તો અહીંયા શિયાળનું ચિત્ર આપેલું છે, તો અહીંયા લખેલું છે, મેં જંગલમાં શિયાળ જોયું હતું, તેની પૂંછડી જાડી હતી. મેં જંગલમાં શિયાળ જોયું હતું, તેની પૂંછડી કેવી હતી? તો જાડી હતી. લખેલું છે, હવે પછી આપણે જાતે લખવાનું છે. જુઓ જુઓ, અહીંયા આ બાજુ મોરનું ચિત્ર આપેલું છે, દેખાય છે? અહીંયા હું પેન રાખું છું. જુઓ, આ મોરનું ચિત્ર છે. તો આપણે અહીંયા લખવાનું, મેં ખેતરમાં મોર જોયો હતો. ખેતરમાં મોર જોવા મળે ને, એટલે આપણે લખવાનું, મેં ખેતરમાં મોર જોયો હતો, તેના પીછા સુંદર હતા. તેના પીછા કેવા હતા? તો સુંદર હતા. મેં ખેતરમાં મોર જોયો હતો, તેના પીછા સુંદર હતા. હવે સામે અહીંયા ચકલીનું ચિત્ર આપેલું છે, મેં ચકલી જોઈ હતી, તે સુંદર દેખાતી હતી. ચકલી તો બધે જ જોવા મળે, જોવા મળે ને, તમારા ઘરના આંગણામાં પણ જોવા મળે, વૃક્ષ ઉપર જોવા મળે, ખેતરોમાં જોવા મળે, જંગલમાં જોવા મળે.
તો મેં ચકલી જોઈ હતી, તે સુંદર દેખાતી હતી. તે કેવી દેખાતી હતી? તો સુંદર. અહીંયા ચકલી જોઈ ને આપણે. હવે આગળ નંબર 4, અહીંયા જુઓ સાનું ચિત્ર આપેલું, તો બતકનું. તો આપણે લખવાનું, મેં તળાવમાં બતક જોયું હતું, તે તરી રહ્યું હતું. તળાવમાં બતક તરે ને, તો આપણે લખવાનું, મેં તળાવમાં બતક જોયું હતું, તે તરી રહ્યું હતું. આગળ હવે નંબર 5, આ ચિત્ર જુઓ. શાનું છે? કૂતરાનું છે ને. તો લખવાનું, મેં આંગણામાં કૂતરું જોયું હતું, તે રોટલી ખાતું હતું. મેં આંગણામાં કૂતરું જોયું હતું, તે રોટલી ખાતું હતું. હવે નંબર 6, હવે અહીંયા ચિત્ર આપેલું, શાનું આપેલું છે? દેખાય છે ને તમને? બિલાડીનું. તો લખવાનું, મારા ઘરમાં બિલાડી આવી હતી, તે દૂધ પીતી હતી. બિલાડી દૂધ પીવે ને, તમે જોઈ હશે બિલાડીને, આવે છે ને તમારા ઘરમાં? તો લખવાનું, મારા ઘરમાં બિલાડી આવી હતી, તે દૂધ પીતી હતી. હવે નંબર 7, શાનું ચિત્ર છે? બકરીનું. બરાબર. તો લખવાનું, મેં બકરી જોઈ હતી, તેને બે તે બે બે કરતી હતી. અથવા મેં બકરી જોઈ હતી, તે બે બે કરતી હતી. હવે આગળ નંબર 8, અહીંયા જુઓ આ બાજુ ચિત્ર આપેલું છે. શાનું છે? ગાયનું. તો આપણે લખવાનું, મેં મારી બહેનપણીના ઘરે ગાય જોઈ હતી, તે રોટલી ખાતી હતી. મેં મારી બહેનપણીના ઘરે ગાય જોઈ હતી, તે રોટલી ખાતી હતી. હવે આગળ નંબર 9, અહીંયા શાનું ચિત્ર છે? તો વાંદરાનું. તો મેં ઝાડ પર વાંદરો જોયો હતો, તે જાંબુ ખાતો હતો. મેં ઝાડ પર વાંદરો જોયો હતો, તે જાંબુ ખાતો હતો. હવે અહીંયા ચિત્ર આપેલું છે, જે છે ઘુવડનું. દેખાય છે ને ઘુવડ? તો લખવાનું, 10, મેં રાત્રે અગાસી પર ઘુવડ જોયું હતું, તેની આંખો બીક લાગે તેવી દેખાતી હતી. મેં રાત્રે અગાસી પર ઘુવડ જોયું હતું, તેની આંખો બીક લાગે તેવી દેખાતી હતી. લખી શકાય ને?